સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધીના શાંતિના વિચારો સમગ્ર વિશ્વમાં વ્યાપે તે માટે આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 22 જુલાઈને શરૂ થયેલી આ પદયાત્રા આજે વહેલી સવારના બનાસકાંઠા જિલ્લાના ઢુવા ખાતે પહોંચી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માવડિયા પણ જોડાયા હતા. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પ્રસંગે સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશો પાઠવવા માટે આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં દેશ વિદેશમાંથી ગાંધી વિચારધારા ધરાવતા લોકો જોડાયા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ આ પદયાત્રામાં જોડાઈને દેશ અને દુનિયામાં શાંતિનો સંદેશો પાઠવી રહ્યા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલેન્ડ તથા જાપાનમાંથી આવેલા લોકો પણ આ પદયાત્રામાં જોડાયા છે. પદયાત્રાની આગેવાની કરી રહેલા પ્રેમકુમાર દ્વારા યોજાયેલી આ પદયાત્રામાં કળા અને સાહિત્ય ઉપરાંત સંગીત ક્ષેત્રના લોકો પણ જોડાયા છે. ત્યારે ડીસા નજીક આવેલા ઢુવાથી શરૂ થયેલી આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા. ડુવાથી પ્રસ્થાન થયેલી પદયાત્રા પાલનપુર તાલુકાના સામડી રાણાજીવાસ, મોટાવાસ, નાઢણીવાસ સુધી પહોંચી હતી. ગાંધીના 11 મહાવ્રત પૈકીના સર્વધર્મ સંભાવનો સંદેશો પાઠવી રહેલી આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. What this journey's for. If I take a wrong step in the right direction, if I touch one heart. Friend for all, એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ છે. એ અને શાંતિ નિકેતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મડાણાથી આયોજિત આ પદયાત્રાની અંદર આજે જોડાવાનો મને મોકો મળ્યો. 5 કિલોમીટર હું આ પદયાત્રાની સાથે રહ્યો. રસ્તામાં કેટલીક જગાઓ પર બહેનો દ્વારા સ્વાગત થયું, કેટલીક સંસ્થાઓ દ્વારા સ્વાગત થયું, કેટલાક પરા વિસ્તારના લોકો દ્વારા અમારું સ્વાગત થયું, જનસંપર્ક થયો. જ્યારે જનતાનો જનસંપર્ક થતો હતો અને ગાંધી મૂલ્યો માટે, ગાંધીના વિચારો માટે વાત થતી હતી, એ વાતના આધારે હું ચોક્કસ રીતે કહી શકું કે ગાંધી લોકોના મનની અંદર કાયમ માટે જીવંત છે. ગાંધી એમના જીવનકાળ દરમિયાન જેટલા સાંપ્રંત હતા એટલા જ સાંપ્રંત આજે પણ છે. ગાંધી મૂલ્યોના માર્ગે ચાલવાથી ચોક્કસ રીતે દેશનું અને વિશ્વનું કલ્યાણ થઈ શકે, આ પ્રકારનું ચિંતન એ ગાંધી વિચારમાં છે. સાહેબ, ખાસ કરીને ગાંધીજીની જે વાત કરી છે, પણ ગુજરાતની વાત કરવામાં આવે કે દેશની વાત કરવામાં આવે, અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું વલણ પણ વધ્યું છે અને લોકો બુનિયાદી શિક્ષણ તરફ ઓછા જાય છે, તો શું કહેશો? બુનિયાદી શિક્ષણ પ્રત્યે લોકોની જાગૃતિ કેળવાય, એ મેં જ્યારે પદયાત્રા કરી હતી ત્યારે મુખ્ય ઉદ્દેશ એ એટલા માટે રાખ્યો હતો કે જેમાં બાળકોને સ્વાવલંબન, શ્રમ, સમૂહ જીવન અને સાથે સાથે શાળાકીય શિક્ષણ પણ આપવામાં આવતું હોય, આ પ્રકારના શિક્ષણથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. હા, એ વાત સાચી છે કે વર્તમાન સમયની અંદર થોડું આ શિક્ષણ ઉપેક્ષિત રહ્યું, લોકોને આ શિક્ષણ પ્રત્યે થોડો લગાવ ઘટ્યો, પરંતુ જ્યારથી આ આંદોલન મેં ઉપાડ્યું છે છેલ્લા 10 વર્ષથી બુનિયાદી શિક્ષણ પ્રત્યે લોકોનો ભાવ વધારે કેળવાય, લોકો આ શિક્ષણથી આકર્ષિત થાય એના માટે હું અભિયાન ચલાવી રહ્યો છું. બુનિયાદી શાળાઓને સશક્ત કરવા માટે પણ અમે કેટલાય પ્રયાસો કર્યા છે, આર્થિક રીતે સહયોગ મળે એના માટે પણ અમે પ્રયાસો કર્યા છે. આ વર્ષે મારી જાન્યુઆરીની પદયાત્રાથી થયેલી જનજાગૃતિના આધારે બુનિયાદી શાળાના સંચાલકોએ મને કહ્યું કે અમારે ત્યાં એડમિશન લેવા માટે અત્યારે લાઇન લાગી છે, શહેરમાં વસતા પરિવારો પણ પોતાના બાળકને પાયાની કેળવણી મળે, બુનિયાદી કેળવણી મળે એ દિશાની અંદર આગળ વધી રહ્યા છે. અહીંયા શાંતિ નિકેતનમાં પણ હું પૂછી રહ્યો હતો તો મને કહેતા હતા કે અમારા 2 ક્લાસ હતા પણ અમે 3 ક્લાસ ભર્યા તો પણ હજુ અમને બુનિયાદી શિક્ષણ માટેના શાળાની અંદર અમને પ્રવેશ આપો એના માટે લોકોનો આગ્રહ થઈ રહ્યો છે. ધીરે ધીરે જનજાગૃતિ આ દિશાની અંદર કેળવાઈ રહી છે. હું ચોક્કસ માનું છું કે ભવિષ્યની અંદર બુનિયાદી શાળાઓ, બુનિયાદી સંસ્થાઓ, બુનિયાદી શિક્ષણ પદ્ધતિ એ વધારે જોશથી, વધારે વ્યાપકતાથી આ શિક્ષણની અંદર લોકો જોડાશે. સાહેબ, ખાસ કરીને 150મી જે ગાંધીજી જન્મજયંતિ ઉજવણી થઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે પંચાયતોમાં જે ગાંધીજી જન્મજયંતિના ઉજવણીના બોર્ડ લાગે છે અને તેમાં મોટા પાયે ગેરરીતિઓ છે, તપાસ થશે? જો વિષય આ પદયાત્રાનો છે, હું માનું છું કે
ગાંધી સાથે જોડાયેલા કોઈ પણ વિચાર સાથે કોઈ પણ પ્રકારના દુર્ભાવ નહીં હોવો જોઈએ, અથવા તો ગાંધી વિચારો અનુરૂપ જ, ગાંધીનો જ્યાં વાત હોય, ગાંધીની વિચાર હોય, ગાંધીની છબી હોય કે જે કાંઈ હોય, એને અનુરૂપ જ વ્યવહાર થશે તો એ યોગ્ય કહેવાશે. ક્યાંય પણ મારા ધ્યાનમાં નથી જે તમે કહી રહ્યા છો. એ આ પ્લેટફોર્મ એવું નથી કે હું તમને આવા બધા પ્રશ્નનો જવાબ આપું, કારણ કે જે વિષયથી મને ખબર ન હોય. હું એટલું ચોક્કસ કહું કે આ પ્રકારના ગાંધી વિચારથી જ સંચાલિત સ્કૂલો સંસ્થાઓ એ વિકસે અને પ્રગટે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.